હવે તો શરમ કરો ભાજપ સરકાર, તમારી સત્તામાં આટ આટલા દુષ્કર્મ થાય છે, આટ આટલા ભ્રષ્ટાચાર થાય છે, ને હવે તો એવી જગ્યાએ તમારા નામ સામે આવે છે કે બોલતા પણ કોઈકને શરમ આવે. વિપક્ષ તો મેદાને આવ્યું જ છે અને એ પણ સવાલ પૂછી રહ્યું છે, પણ હવે સવાલ પૂછી રહી છે ગુજરાતની જનતા. હવે ભ્રષ્ટાચાર છે કે પછી દુષ્કર્મ છે, એમાં ન્યાય ક્યારે? નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અનેક વખત પોલીસ, ગૃહ વિભાગ અને હર્ષ સંઘવીના ગૃહ મંત્રાલય ઉપર સવાલ ઉભા થયા છે. ન્યાયની માંગણી માટે લોકો ઝંખી રહ્યા છે, એ પછી દાહોદનો મુદ્દો હોય, વડોદરાનો મુદ્દો હોય કે પછી સુરતનો મુદ્દો હોય. એક સાથે ત્રણ સામૂહિક દુષ્કર્મના કિસ્સા ઉપરાઉપરી સામે આવ્યા છે. દાહોદમાં પણ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેને મારી નાખવામાં આવી હતી, તેમાં ભાજપનું કનેક્શન સામે આવ્યું. તેવી જ રીતે વડોદરામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી, જેમાં બે નરાધમોએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું અને તેનો જે મિત્ર હતો તેને પકડી રાખ્યો હતો, ને આ સમગ્ર ઘટના બની. સુરતમાં પણ તેવી જ રીતે સગીરા તેના મિત્ર સાથે બહાર જતી હતી અને ત્યારે તેના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું અને તેના મિત્રને ઢોર માર મારવામાં આવ્યો. આવા તો અનેક દુષ્કર્મના કિસ્સાઓ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે, પરંતુ છેલ્લા એક મહિનામાં ગુજરાત જાણે ક્રાઇમ કેપિટલ બનવાની હરોળમાં ઊભું રહી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે અને કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર ગૃહ મંત્રાલય ઉપર સવાલ ઉઠાવે છે કે તમે જે કાયદો વ્યવસ્થા કહી રહ્યા છો તે કાયદો વ્યવસ્થા ક્યાંય દેખાતી નથી. હર્ષ સંઘવીએ આખી રાત નવરાત્રિમાં ગરબા રમવાની છૂટ આપી હતી, પરંતુ શું તમને તમારા કાયદાની ભાન છે? તમે કાયદો બનાવો છો તો તેનો અમલ પણ તમારે જ કરવો જોઈએ. જેની ઠુમરે અનેક પ્રહારો કર્યા અને જેની ઠુમરે એક વાતનો ખુલાસો કર્યો કે અમરેલીના લાઠી રોડ ઉપર આવેલા વિશ્વાસ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ અને વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિમાં ભાજપના નેતાઓ જોડાયેલા છે. ભાજપના નેતા, નગરપાલિકાના સભ્ય અને સહકારી બેંકના કર્મચારીઓ આ બાબતે સંડોવાયેલા છે, પરંતુ આ માહિતી બિન સત્તાવાર માહિતી છે તેવું પણ જેની ઠુમર દ્વારા કહેવામાં આવ્યું હતું. જેની ઠુમરે વધુમાં કહ્યું કે બે દિવસ પહેલા મોડી રાત્રિના વેશ્યાવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ થઈ હોવાનું બિન સત્તાવાર નિવેદન આપ્યું હતું જેની ઠુમરે. હવે આ તો વેશ્યાવૃત્તિ જેવી બાબતમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે તેવું પણ જેની ઠુમર કહી રહ્યા છે. જેની ઠુમર દ્વારા અનેક પ્રહાર ભાજપ સરકાર ઉપર કરવામાં આવ્યા છે ત્યારે એમણે કહ્યું કે હવે અમારું માથું છે તે શરમથી ઝૂકી રહ્યું છે, કારણ કે વેશ્યાવૃત્તિ જેવી પ્રવૃત્તિમાં આપણી સત્તાના જે અધિકારીઓ છે, જે નેતા છે, તે પણ સંડોવાયેલા છે. તે પછી નગરપાલિકાના સભ્ય કેમ ના હોય કે પછી સહકારી બેંકના કર્મચારીઓ કેમ ના હોય, હવે અનેક નેતાઓ વેશ્યાવૃત્તિમાં પણ સંડોવાયેલા છે. ત્યારે જેની ઠુમરે દુષ્કર્મ બાબતે તો પ્રહાર કર્યા જ હતા, પરંતુ તેની સાથે તેમણે ભ્રષ્ટાચારને લઈને અને વેશ્યાવૃત્તિમાં જે ભાજપના નેતાઓ જોડાયેલા છે તેને લઈને પણ ભાજપ સરકાર ઉપર અનેક પ્રહાર કર્યા હતા અને તેમણે ગૃહ મંત્રાલય ઉપર પણ પ્રહાર કર્યા. ત્યારે સૌથી પહેલા તો જેની ઠુમરને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની વાત આજે કરતા મને પોતાને ખૂબ દુઃખ થાય છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી હોય એવો દિન પ્રતિદિન અહેસાસ વધતો જાય છે અને ક્યાંક ને ક્યાંક પ્રજામાં પણ આ વિશ્વાસ દ્રઢ થતો જાય છે કે હવે પોલીસ તંત્ર હોય કે સરકાર હોય એ પ્રજાજનોના પ્રશ્નો માટે આગળ આવીને એને વાચા આપવા માટે ક્યાંક તત્પર ન હોય એવું વાતાવરણ દિવસે ને દિવસે બનતું જાય છે. એક પછી એક ઘટનાઓ થાય. આજે ખાસ કરીને હું ગુજરાતની પરિસ્થિતિની વાત કરીશ. હિન્દુ ધર્મનું મહાપર્વ નવરાત્રિ, જેમાં નવલી નવરાત્રિના નવ નોરતામાં દીકરીઓ ગર્ભે ઘૂમવા માટે આખું વર્ષ તત્પર હોય અને જ્યારે આ નવરાત્રિનો પર્વ આવે ત્યારે પોતાની સુરક્ષાની ચિંતાઓ પરિવારને અને દીકરીઓને જ્યારે વધતી હોય ત્યારે સરકાર આ દીકરીઓને અને ગુજરાતમાં મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે સદંતર રીતના નિષ્ફળ નીવડી છે એવું કહેતા મને કોઈ સંકોચ થતો નથી. દિન પ્રતિદિન બનાવો વધતા જાય છે. જે કલકત્તામાં બનાવ થયો, દીકરી માટે હું મારી લાગણી અહીંયા રજૂ પણ કરું છું. જે કલકત્તામાં બનાવ થયો એના મુદ્દે ગુજરાતના એક એક જિલ્લા મથક ઉપર ભારતીય જનતા પાર્ટીના અને સરકારના આગેવાનોએ ધરણા કર્યા કે કલકત્તામાં આ પ્રકારની ઘટના થઈ છે અને ન્યાય આપવો જોઈએ, એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પણ આવી જ રીતે જ્યારે કથની ને કરનીમાં ફરક છે એવું હું હર હંમેશ કહેતી આવી છું. આજે ફરી એક વખત સરકારે સાબિત કરી દીધું છે કે કલકત્તા મુદ્દે જે પોતાના
આ રીતના આકરા વલણમાં સરકાર દેખાતી હતી તો મને એવું ક્યાંક લાગતું હતું, મહિલા કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ તરીકે લાગતું હતું કે ગુજરાતમાં આવી કોઈ ઘટના થશે તો સરકારનું આ જ પ્રકારનું વલણ હશે. સરકારના હોદ્દેદારો અને મહિલા આગેવાનો જે કોલકાતા મુદ્દે કેન્ડલ લઈને નીકળ્યા હતા, કોલકાતા મુદ્દે ધરણા ઉપર બેઠા હતા, એમના પણ આ જ પ્રકારનું વલણ ગુજરાતની સુરક્ષાને કે મહિલાઓને લઈને હશે. પણ કહેતા દુઃખ થાય છે, છેલ્લા કેટલાય સમયમાં જ્યારે એક પછી એક જિલ્લાઓમાં ગુજરાતમાં દીકરીઓ ઉપર અત્યાચારો થયા છે, બળાત્કારો થયા છે, હિંસા થઈ છે, દુષ્કર્મ થયા છે, એક પછી એક જિલ્લામાં આરોપીને પકડીએ છે, આરોપીને છોડવામાં નહીં આવે, ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી મોટી મોટી શેખીઓ મારે છે. પણ કથની અને કરનીમાં ફરી એક વખત કહું છું, ફરક છે એ રીતે એક પછી એક જિલ્લાઓમાં બનાવો વધતા જાય છે. આજે ગુજરાતમાં દરરોજ 6 દીકરીઓ ઉપર, મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે, ઓન રેકોર્ડ આ ડેટા છે. કેટલી દીકરીઓ ફરિયાદ કરવા માટે આગળ આવે છે, પરિવારો પણ હિંમત કરીને આગળ આવે છે, પણ એવા અનેક પરિવારો છે કે જે સમાજના ડરથી, સામાજિક ડરથી આગળ આવીને ફરિયાદ નથી નોંધાવી શકતી, ત્યારે એ પરિવારની દીકરીઓની સુરક્ષાની જવાબદારી કોની, આ સૌથી મોટો સવાલ ઉભો થઈને આવ્યો છે. મણિપુરની જે હિંસા થઈ ત્યારે પણ મહિલાઓને અન્યાય થયો, મહિલા પહેલવાનો કે જે દેશનું ગૌરવ કહેવાય, આ મહિલા પહેલવાનોને જ્યારે ન્યાય આપવાની વાત કરી, એક માત્ર ભારતીય જનતા પાર્ટીના મંત્રીને ક્યાંક એને હોદ્દા ઉપરથી દૂર કરવાના હતા, પણ જ્યારે જ્યારે આવા દુષ્કર્મોની વાત આવે એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંડોવાયેલા હોય છે, ત્યારે આ કેસને રફે દફે કરીને આવા કેસોને ક્યાંક મીડિયામાં હાઇલાઇટ ન થાય, ક્યાંક વિરોધ પક્ષનો વિરોધ ન કરે, એ પ્રકારનું સરકારનું અને ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓનું વલણ હોય છે. આજે ચોંકાવનારા આંકડાઓ તમારી સમક્ષ મૂકવા માંગીશ. હજી આજે જ સવારે સુરતના માંડવી, સુરત એટલે જ્યાંથી માનનીય ગૃહમંત્રી બિલોંગ કરે છે, એમાં બીજી ઘટના થઈ માંડવી તાલુકામાં. હજી ગઈકાલે જ આ ઘટના સામે આવી છે, એની પહેલા માંડવી સુરતના માંગરોળ તાલુકાની ઘટના સામે આવી હતી. છતાં પણ હજી આરોપીઓને પકડીએ છે, જમરબંધીઓને છોડશું નહીં, પકડ્યો છો પણ સજારૂપ દાખલારૂપ સજા નથી થતી, એના માટે થઈને એક પછી એક આવા પ્રકરણો સામે આવતા થાય છે. લોકો ડરે છે બહાર નીકળતા, પોતાની દીકરીઓને બહાર મોકલતા. દાહોદની એવડી મોટી ઘટના થઈ, માત્ર પાંચ વર્ષની દીકરી, એના ઉપર બળાત્કાર થયો, બળાત્કાર કોણે કર્યો? સ્કૂલના પ્રિન્સિપાલે કર્યો. સ્કૂલનો પ્રિન્સિપાલ કોણ હતો? સ્કૂલનો પ્રિન્સિપાલ આરએસએસનો પ્રચારક હતો. સ્કૂલનો પ્રિન્સિપાલ દરેક આજુબાજુના જિલ્લાઓમાં, દાહોદની બાજુમાં મહીસાગર જિલ્લો હોય, પંચમહાલ જિલ્લો હોય, આ જિલ્લાઓમાં જઈને આરએસએસનો પ્રચાર કરતો હતો. એટલે ક્યાં એને સજા થઈ? પકડી લેવામાં આવ્યો, દબોચી લેવામાં આવ્યો, પણ દબોચી લેવા પછી એ શું પરિસ્થિતિમાં છે આજ સુધી હજી પોલીસ તંત્ર બોલવા તૈયાર નથી. ક્યાંક બહાર પ્રેશર ઊભું ન થાય એટલે તમે પકડીને એને અંદર સેફ કરી દો છો કે કેમ? આવી ગુજરાતની જનતા, પ્રજા પ્રશ્ન પૂછી રહી છે કે તમે પકડો છો પણ પકડ્યા પછી શું થાય છે? આટકોટની દીકરીનો મુદ્દો મેં બહુ ખૂબ મીડિયામાં ચગાવ્યો હતો, એની દીકરી ઉપર જે દુષ્કર્મ થયો, બંને આરોપીને પકડી લેવામાં આવ્યો, બીજો આરોપી અત્યારે એને કોર્ટમાંથી ફ્રી કરી દેવામાં આવ્યો, તો આમાં દાખલારૂપ સજા સરકાર કરવા માટે તત્પર છે કે કેમ? આ સવાલ ગુજરાતની જનતા અને ગુજરાતની મહિલાઓ પ્રશ્ન પૂછી રહી છે. સુરેન્દ્રનગરમાં માત્ર નાની બાળકી કે જેના ઉપર એના આરોપી ઉપર એક નાની બાળકી, સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના બાજુના ગામની ઘટના છે, ત્યાં પણ હમણાં એક અઠવાડિયા પહેલા આવા પ્રકારના બનાવો થયા હતા. માત્ર એક વાત સાંભળવામાં આવે છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મારો સવાલ છે આપના માધ્યમથી કે આ ચમરબંધી એટલે કોણ? ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ફરતા ચમરબંધીઓ છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર બનીને ફરતા ચમરબંધીઓ છે? ચમરબંધી એટલે શું? તમે એનો જવાબ આપવા માટે હું નથી માનતી કે તમે સક્ષમ હોય, સરકાર કે તત્પર હોય, કે એના પગલાઓ લેવા માટે કે ઘટનાઓની ચિંતા કરવા માટે કે સમર્થ હોય એવું મને નથી દેખાતું. માનનીય એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયા, અનેક વખત હું પૂછી રહી છું કે તમે એકમાત્ર મહિલા મંત્રી છો તો આખા ગુજરાતની બહેનો, 3.25 કરોડ બહેનો ગુજરાતમાં મહિલાઓ છે, આ 3.25 કરોડ બહેનોની તમારી જવાબદારી આવે છે કે ક્યાંય પણ આવી ઘટના થાય તો તમારે બોલવું જોઈએ. રાજકોટના અગ્નિકાંડ મુદ્દે મૌન, દાહોદની ઘટના મુદ્દે મૌન, આટલા બળાત્કારની ઘટનાઓ એક પછી એક આવે છે છતાં પણ મૌન, તો આશા કયા મંત્રી કે કયા મહિલા ધારાસભ્ય પાસે ગુજરાતની મહિલાઓ રાખી શકે એવો પ્રશ્ન આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આખી સરકારના જવાબદાર મહિલા આગેવાનોને હું પૂછવા માંગુ છું. રાજ્ય સરકારમાં, રાજ્યસભામાં સાંસદ મહિલા હોય છતાં પણ ગુજરાત માટે, મહિલાઓ માટે દુષ્કર્મ એક પછી એક બોલવા માટે તૈયાર નહીં. ચૂંટાયેલા સંસદ સભ્ય મહિલાઓ હોય પણ એમના જિલ્લા કે આજુબાજુના જિલ્લાઓમાં આવી ઘટનાઓ થાય ત્યારે આગળ આવીને બોલવા માટે તૈયાર નહીં, ધારાસભ્યો તૈયાર નહીં. તો ફક્ત તમારે
ચૂંટાઈને આવવાનું, પણ પ્રજાની કોઈ જવાબદારી તમારામાં ન આવે એ પ્રકારનું વલણ રાખવું હોય તો ગુજરાતને એના હાલ ઉપર તમે સુરક્ષા પૂરી પાડવા માટે તૈયાર નથી કે સુરક્ષા પૂરી પાડવા માટે સમર્થ નથી એવું જાહેર જનતામાં આવીને એક સ્ટેટમેન્ટ કરી દીધું. આ ચમરબંધીના છોડવામાં નહીં આવે એ સ્ટેટમેન્ટો હવે શોભતા નથી. જ કરી કે લાઠી રોડ ઉપર વિશ્વાસ કોમ્પ્લેક્સની આ ઘટના છે અને વિશ્વાસ કોમ્પ્લેક્સમાં રહેતા બધા જ ત્યાંના રહીશો આખી રાત માટે સવારે 4 વાગ્યાથી 7-8 વાગ્યા સુધી ધમધમાટ ત્યાં રહ્યો હતો. અને પછી શું થયું, પોલીસની ગાડીઓ ત્યાં પહોંચી, જે મારી પાસે માહિતી બિન આધારભૂત, કારણ કે નામ નહીં આપવાની શરતે ત્યાંના રહીશોએ મારી સાથે ચર્ચાઓ કરી છે, એટલે કોઈના નામ નહીં લઈને પણ પોલીસની ગાડીઓની અવર જવર થઈને બધાને આના ઉપર વિગત ઉપર કંઈ નહીં બોલવા માટેના અનેક પ્રકારના પ્રયત્નો થયા છે. આવું ત્યાંના રહીશોએ નામ નહીં દેવાની શરતે મને જણાવ્યું. હર્ષ સંઘવી, તમે કાયદો બનાવો છો અને તમે છૂટછાટ આપો છો કે હવે આખી રાત ગરબા રમાશે. તમારા દ્વારા કહેવામાં આવે છે કે અમારા અધિકારીઓ કામ કરે છે, પોલીસ ખડે પગે ઊભી છે, ભાજપના નેતાઓ કામ કરી રહ્યા છે, પરંતુ શું કામ કરે છે તે હવે દેખાય છે. જેની ઠુમ્મરે આરોપ લગાવ્યો છે કે અમરેલીના લાઠી રોડ ઉપર વિશ્વાસ કોમ્પ્લેક્સ નામનું એક કોમ્પ્લેક્સ આવેલું છે, તેમાં વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને તેમાં ભાજપના નેતાઓ જોડાયેલા છે. એ પછી નગરપાલિકાના સભ્ય હોય કે પછી સહકારી બેંકના કર્મચારીઓ હોય, આ દરેક લોકો ભાજપના છે અને આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. અને તેમણે એવું કહ્યું છે કે બિન સત્તાવાર માહિતી પણ આપવામાં આવી છે અને તેમણે એવું કહ્યું છે કે હું જેમને મને આ ઇન્ફોર્મેશન આપી છે તેનું નામ હું નહીં કહું. જેની ઠુમ્મર દ્વારા એક મોટો આક્ષેપ ભાજપ સરકાર ઉપર લગાવવામાં આવ્યો છે અને તેમણે કહ્યું છે કે ભાજપના નેતા હવે વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલા છે. આમ તો ભાજપના નેતાના ઘણા બધા કિસ્સામાં નામ સામે આવ્યા છે, એ પછી દુષ્કર્મની ઘટના જ કેમ ના હોય. દાહોદમાં પણ ભાજપના જ નેતાનું કનેક્શન તેની સાથે મળી આવ્યું હતું. જે આચાર્ય ગોવિંદ નટ હતો, જે નરાધમ હતો, તેનું પણ કનેક્શન મળી આવ્યું હતું. ત્યારે હવે ભાજપના નેતા વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિમાં જોડાયેલા છે તેવું જેની ઠુમ્મર દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. અમરેલીના લાઠી રોડ પર આવેલા જે વિશ્વાસ કોમ્પ્લેક્સ છે તેમાં દુષ્કર્મ અને વેશ્યાવૃત્તિઓની પ્રવૃત્તિ ચાલે છે તેવો મોટો આરોપ કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે લગાવ્યો છે. તેમાં નગરપાલિકાના સભ્ય અને સહકારી બેંકના કર્મચારીઓ સંડોવાયેલા છે અને આ બિન સત્તાવાર માહિતી છે જે જેની ઠુમ્મર દ્વારા આપવામાં આવી છે. જો કે પોલીસ તંત્ર આનું કંઈ ઉખાડી નહીં શકે, કારણ કે તે ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપ સાથે જોડાયેલા હોય તો તમે બચી જ જવાના છો. બે કિસ્સા તો આપણી સામે જ છે. દાહોદનો એક કિસ્સો છે જેમાં પણ ભાજપનું કનેક્શન સામે આવ્યું હતું. જસદણનો કિસ્સો છે તેમાં પણ ભાજપનું કનેક્શન સામે આવ્યું હતું, પરંતુ તેઓના ઘર ઉપર ન તો બુલડોઝર ચાલ્યું, ન તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. કાર્યવાહી કરી દાહોદમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી, પરંતુ તેમના ઘર ઉપર બુલડોઝર કેમ નથી ચાલ્યું તેવા પણ અનેક સવાલ ઊભા થયા છે. વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મ થયો તેમના ઘર ઉપર બુલડોઝર ચલાવવાનું છે, જે વિધર્મી હતા તેમના ભાડાના મકાન ઉપર બુલડોઝર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ દાહોદમાં ભાજપનું કનેક્શન હોવાથી ત્યાં દાદાનું બુલડોઝર નહીં ચાલે. આવા તો અનેક સવાલો સામે આવ્યા છે, કારણ કે ભાજપનું કનેક્શન હોવાથી ભાજપના લોકો બચી જાય છે. આની પહેલા પણ વડોદરામાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને એનો આરોપી ફોનમાં બોલી રહ્યો છે કે ધારાસભ્યો છે તેની સાથે મારી ઓળખાણ છે, 5-5 ધારાસભ્યોને હું જાણું છું, સત્તા અમારી છે, કોઈ કશું ઉખાડી નહીં શકે, મને કોઈ કલમ નહીં લાગે. આ તમારી સરકાર છે, જ્યાં સુધી તમે સત્તામાં છો ત્યાં સુધી તમારે લોકોને ન્યાય અપાવવાના હોય. તમે કેટલાને બચાવ્યા છે અત્યાર સુધી, જેવો દુષ્કર્મ આચરીને અત્યારે પોતાના ઘરે શાંતિથી બેઠા છે. તમે એ દીકરીનું તો વિચારો જેની સાથે દુષ્કર્મ થયું છે. મોડી રાત્રે દીકરી પોતાના મોટ શોખ માટે ગરબા રમવા જતી હોય છે ને તેવી અનેક દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે અને તે દુષ્કર્મનો ભોગ બને છે. અને નવરાત્રી દરમિયાન જ ગુજરાતમાં દીકરીઓનું અને સ્ત્રીઓનું સન્માન નથી રહેતું. નવરાત્રી દરમિયાન જ 3 સામૂહિક દુષ્કર્મના કિસ્સા સામે આવ્યા છે, એ પછી વડોદરાનો હોય કે પછી સુરતનો કિસ્સો હોય. આવા તો અનેક જગ્યાએ દુષ્કર્મ બને છે. મોટા મોટા શહેરોના કિસ્સા સામે આવ્યા છે તો પછી ગામડાઓમાં શું હાલત હશે એ હવે તમે જ વિચારજો. ગૃહ મંત્રાલય ઉપર તો સવાલ ઊભા થયા જ છે, પરંતુ હવે સવાલ ઊભો થયો છે હર્ષ સંઘવી ઉપર, જે ફાંકા ફોજદારી કરે છે કે અમે ન્યાય અપાવી દઈશું, અમે આમ કરીશું, અમે કાર્યવાહી કરીશું. પણ ક્યારે? જ્યારે તમારી સત્તા પૂરી થઈ જશે એ પછી તમે કાર્યવાહી કરશો? તમારા હાથમાંથી હોદ્દો જતો રહેશે પછી તમે કાર્યવાહી કરશો? અને હવે તો તમારા પોતાના જ નેતા આવી વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સામે આવ્યા છે. અમરેલીના લાઠી રોડ ઉપર આજે વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં તમારા નેતાઓના હાથ સંડોવાયેલા છે અને આવો આક્ષેપ જેની ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યો છે.
અનેક વખત વિપક્ષ મેદાને આવ્યું છે, પરંતુ ફરી એક વખત વિપક્ષ મેદાને આવ્યું છે અને તેમના દ્વારા ભાજપ સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. જોકે દુષ્કર્મની ઘટનામાં તો હજી તમે ન્યાય અપાયા નથી. જસદણ મામલો હોય કે પછી દાહોદનો મામલો હોય, હજી પણ તે દીકરીઓના મા બાપ છે તે ન્યાય માટે ઝંખી રહ્યા છે. હવે આનાથી વધારે કેટલી શરમસાર કરતી ઘટનાઓ તમારી સત્તામાં બનશે તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે. તમે ફક્ત કોઈ એક વ્યક્તિને તો ન્યાય અપાવો અને તમારો કાયદો એવો મજબૂત બનાવો કે કોઈ બીજી વસ્તુ આવો દુષ્કર્મ કરવા માટે પણ વિચારે. ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.